વૈજનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા ઠાસરા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ વર્ગ માટે દરરોજના 700થી વધુ ફ્રૂટ પેકેટનું વિતરણ આજે પૂર્ણાહુતિ. હાલમાં કોરોના લીધે લોકડાઉન, ગરીબ વર્ગ અને શ્રમજીવી પરિવાર ઘણી તકલીફોનો સામનો થઈ રહ્યો છે, ત્યારે તેમને મદદરૂપ થવા ખેડા જિલ્લાના ઠાસરા ખાતે આવેલ વૈજનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા દરરોજ 700થી વધુ ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવે છે, જેમાં અલગ અલગ પ્રકારના ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી લગભગ 18,000 જેટલા ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે, ત્યારે વૈજનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા આજે આ શુભ કાર્યની પૂર્ણાહુતિ કરવામાં આવી છે અને ભવિષ્યમાં જો ફરી જરૂર પડે તો ફરીથી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવશે તેવું ટ્રસ્ટના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું. રાકેશ મકવાણા, રિપોર્ટ, બીજી ન્યૂઝ, ઠાસરા. આજુબાજુના વિસ્તારમાં ગરીબોને દરરોજ સાંજે 4-6 સમય દરમિયાન 700 જેટલા ફૂડ પેકેટ આપવામાં આવે છે, તથા દરરોજ સવારે અને સાંજે 80-80 જેટલા વિધવા બહેનોને પણ દરરોજ ભોજન આપવામાં આવે છે. અને આ કાર્ય ઠાસરા નગરના દાતાઓના સહકારથી થઈ રહ્યું છે. અને વૈદ્યનાથ મહાદેવ ઠાસરા આ ટિફિન સેવા તો છેલ્લા 1.5 વર્ષ ચલાવે છે, પણ આ કોરોની મહામારીની અંદર આ એક વધારાનું કાર્ય પણ વૈદ્યનાથ મહાદેવ ઠાસરા કરી રહ્યું છે. અને ઠાસરા વૈદ્યનાથ મહાદેવ યુવાનો દ્વારા ઘરે ઘરે ભોજન પહોંચાડવામાં આવે છે. અને દાતાઓએ ઠાસરાની અંદર ખૂબ જ સુંદર અને સાથ અને સહકાર આપ્યો છે. વૈદ્યનાથ મહાદેવ દ્વારા ઠાસરા ગામની અંદર રેલવેને પાટા ઉપર ચાલતા આવતા શ્રમિકોને પણ દરરોજ ખીચડી શાક, ખીચડી કઢી કે દાળભાતનું ભોજન દરરોજ આપવામાં આવતું હતું. એની સંખ્યા પણ 100-200ની અંદર રહેતી હતી. અને અત્યાર સુધીમાં ટોટલ 18,300 જણને વૈદ્યનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા ભોજન પૂરું પાડવામાં આવ્યું છે. અને આ કાર્ય જે દિવસે લોકડાઉન શરૂ થયું તે દિવસથી કરવામાં આવે છે. લોકડાઉન પૂરું ન થાય ત્યાં સુધી પણ ચાલુ રાખવામાં આવે છે. રાષ્ટ્રરક્ષકોને પણ દરરોજ નાસ્તો અને ચા પણ સાંજના સમયે આપવામાં આવે છે. એ સિવાય છેલ્લા 1.5 મહિનાની અંદર ઠાસરા વૈદ્યનાથ મહાદેવ દ્વારા જે સજ્જનો મૃત્યુ પામ્યા છે ઠાસરા તાલુકાની અંદર, એ તમામને વૈદ્યનાથ મહાદેવ દ્વારા મફત એની અંત્યેષ્ટિની કીટ પણ મફત આપવામાં